ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવતા ભારે વિરોધ નોંધાયો હતો. આવી કાળઝાળ ગરમીમાં રિચાર્જ પૂરું થતા વીજ પુરવઠો બંધ થતા ગ્રાહકો ગોધરા વીજ કંપનીએ ધસી આવ્યા હતા. MGVCLની સ્માર્ટ મીટર પોલિસી ગુજરાતમાં ગ્રાહકોનું શોષણ થતું હોય તેમ દેખાઈ રહ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ વીજ મીટર નાખવાની પોલિસી સામે સરકાર સહિત ગ્રાહકોએ વિરોધ કર્યો હતો, જે વિરોધને લઈને વીજ કંપનીઓએ સ્માર્ટ મીટર નાખવાનું ટાળ્યું હતું. જે શોષણયુક્ત સ્માર્ટ મીટર પોલિસી ગુજરાતની ભોળી પ્રજાના માથે થોપી દેવાઈ છે. તાજેતરમાં ગોધરા સહિત અન્ય શહેરોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે, ત્યારે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં નાખેલા સ્માર્ટ વીજ મીટરોમાં રિચાર્જ પૂરું થતાં જ વીજ પુરવઠો બંધ થતાં વીજ કંપની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના મત મુજબ 100 રૂપિયાના રિચાર્જમાં પૂરતું વીજળી ન મળતી હોવાના આક્ષેપો થતા જોવા મળ્યા હતા, જેથી કેટલાક ગ્રાહકો ગુજરાત વીજ કંપનીની ઓફિસ ઉપર ધસી આવીને અમારા મીટર અમોને પાછા આપી દો તેમ કહી રજૂઆત કરવામાં આવી હતી કે જો વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી પણ આપવામાં આવી હતી. અમારે સ્માર્ટ મીટરની રજૂઆત છે. મારા ઘરે હમણાં 15 દિવસ પહેલાં સ્માર્ટ મીટર નાખી ગયા હતા. મેં જૂનું બિલ પે કરી દીધું છે 1200 રૂપિયાનું, અને સવારથી 8 વાગ્યાથી મારી લાઇટ બંધ છે. અને સ્માર્ટ મીટરના કારણે છે ને અમને કોઈ, મને એવું લાગતું નથી કે અમે કંઈક સારું કામ કરવાના. આ તો અઠવાડિયે રિચાર્જ કરાવો અને તમે લાઇટ વાપરો. હવે સાહેબ અમને હમણાં રજૂઆત કરી ને અંદર તો એવું કહે છે કે તમારું 9 વાગ્યા પછી લાઇટ બંધ થશે. મારા ખુદનું ઘર 8 વાગ્યાનું બંધ છે, અને હમણાં મેં એટલી બધી બબાલ કરીને હું આ ભરવા ગઈ કેશ પૈસો, તો હવે કહે છે કે મોબાઈલમાં તમે જીપીએ કરાવો પછી તમને બિલ ભરાશે. કેશ તો લેતાય નથી. હવે મારા મોબાઈલમાં એવી સુવિધા નથી કે જે હું એને જીપીએ કરાવું કે ખાતામાંથી પૈસા કાઢીને આપું. હું સિંગલ છું કમાવનારી, અને મારે કોઈ એવું આગળ પાછળ નથી કે કોઈ દોડી દોડીને અહીંયા બિલ ભરવા આવે. તમારી શું માંગ છે? હવે અમારે સ્માર્ટ મીટર ન જોઈતું. અમારું જે જૂનું મીટર હતું એ જ અમને રિટર્ન કરો. અમે બિલ ભરી દઈશું, અને અમે બિલ રેગ્યુલર ભરીએ જ છીએ. હાલમાં ગોધરામાં અને ગુજરાતના અન્ય શહેરોમાં કે જેમાં MGVCL વીજળી પૂરી પાડી રહ્યું છે, ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે. જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના 2021ના નોટિફિકેશનના આધારે કામ ચાલી રહ્યું છે. સ્માર્ટ મીટર જે બેસાડવામાં આવે છે એમાં પ્રીપેડ પદ્ધતિથી રિચાર્જ કરીને વીજળીના યુનિટ માટેના બિલ ભરવાના હોય છે. બિલની ગણતરી જે સામાન્ય રીતે અગાઉના જે રેગ્યુલર બિલમાં આવતી હતી એ રીતેની જ ગણતરી હોય છે. કોઈ વધારાનો ચાર્જ હોતો નથી અથવા કોઈ જાતનું વધારાનું બિલ આવતું નથી. વધારાના બિલ અંગેની જે પણ અફવાઓ ફેલાવવામાં આવે છે એને એ નિંદનીય છે, જે યોગ્ય નથી. અને જેઓ ધારા આ અફવામાં ફેલાવવામાં આવે છે અને જે લોકો એને માનશે એ બિલકુલ અનિચ્છનીય છે. તો સર્વેને વિનંતી છે કે MGVCL દ્વારા જે કાર્યવાહી ભારત સરકારની સૂચના દ્વારા કરવામાં આવી રહી છે એમાં સહયોગ આપે અને કોઈપણ જાતનો વાંધો લે નહીં એવી સર્વેને પ્રાર્થના છે. સર, યુનિટના ભાવમાં વધારાનો આક્ષેપ છે? ના, એ વસ્તુ સાચી નથી. એની ગણતરી એવી છે કે રેગ્યુલર યુનિટની જ ગણતરી કરીએ છીએ, પરંતુ શરૂઆતની અંદર કોઈ આગલા મહિનાનું બિલ બાકી હોય એનો ઉમેરો થઈ જાય છે. આ મીટર બદલ્યું એ દરમિયાન જે જૂના મીટરમાં જે યુનિટ વપરાયા હોય એના પણ પૈસા એડ થઈ જાય છે. એને લીધે શરૂઆતમાં એવું લાગતું હોય છે કે યુનિટ ચાર્જ વધી ગયો છે. યુનિટ ચાર્જ સેમ રહે છે. બધાને ફિટ કરવું ફરજિયાત છે અને સમયે સમયે કરવામાં આવશે. અત્યાર સુધીમાં આશરે 23,000 જેટલા મીટરો વડોદરા શહેર, ગોધરા, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન, આણંદ વગેરે શહેરોમાં ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. સર, ગોધરાના પૂર્વ વિસ્તારો અને પશ્ચિમ વિસ્તારોમાં આક્ષેપ એવો થઈ રહ્યો છે કે ભેદભાવ કરવામાં આવ્યો છે? ના, ભેદભાવ કરવામાં કોઈ જાતનો આવતો નથી. હજુ તો આ કામની શરૂઆત છે. સૌથી પહેલાં આપણે SRP ક્વાર્ટર્સમાં લગાવ્યા છે, ત્યાંથી કોઈ પણ જાતની ફરિયાદ આવેલી નથી. ધીમે ધીમે જનરલ પબ્લિકમાં ઘૂસ્યા છે, બરાબર. ધીમે ધીમે આખી જ કંપનીના ગુજરાત શહેર શું MGVCLમાં આવતા દરેકે દરેક કર્મચારીઓને ત્યાં અને દરેક ગ્રાહકોને ત્યાં ઇન્સ્ટોલ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે.